गुड मॉर्निंग स्टूडेंट, आज अपने धोरण बे गणित गम्मत में सद्योगोथी माँ आगनु रिविजन करीशू। विद्यार्थी मित्रों, आज अँ कोठो आपेल छे तेमा जे मित्रों छे, पांच मित्रों छे, तेमनी बोल पकड़वानी रमतनी विगत आपेली छे, तो ते आपणे पहेला जोईशू अने तेना आधारे प्रश्नना जवाब अँ आपणे नीचे आपेला छे ते आपीशू। रिविजन करीशुं। नीचेना कोठामां पांच मित्रोनी बोल पकड़वानी रमतनी विगत आपेल छे, तेना आधारे प्रश्नोना जवाब लखो। नाम आपेल छे अने अहीं पहली वारनी जे रमत छे, बीजी वारनी रमत छे ते लखेल छे। अहींया पहली वार अने बीजी वार रमतना गुलांक आपे छे। नाम छे उमंग। पहली वार तेने 14 बनाया छे अने बीजी वार मा तेने 8 बोल पकड़िया छे। 14 + 8 एटले कुल बोल एने 22 पकड़िया छे। त्यार पछी बीजू नाम छे उर्मी। उर्मीए पहली वार मा 16 बोल पकड़िया छे, ज्यारे बीजी वार मा 4 बोल पकड़िया छे। कुल बोल तेने 20 पकड़िया छे। त्यार पछी जीनल छे। जीनले पहली वार मा 15 बोल पकड़िया छे, ज्यारे बीजी वार मा 4 बोल पकड़िया छे। 15 अने 4 बन्नेनो सरवाळो करता 19 थशे, तो तेने पहली अने बीजी वार बे रमतोमां भेगा मळीने कुल 19 बोल पकड़िया छे। त्यार पछी हितेश छे। हितेशे पहली वार मां 9 बोल पकड़िया छे, ज्यारे बीजी वार मां 5 बोल पकड़िया छे। कुल बोल तेने 14 पकड़िया छे। त्यार पछी राकेशनो वारो छे, तो राकेश એ પહેલી વારમાં 17 બોલ પકડ્યા છે, જ્યારે બીજી વારમાં 9 બોલ પકડ્યા છે અને કુલ બોલ તેને 26 પકડ્યા છે। હવે આપણે અહીં આ કોઠાના આધારે નીચે જે પ્રશ્ન આપેલ છે તેનો જવાબ આપીશું। પહેલું છે, ઉમંગે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે। तो आपणे उमंगनुं जे खानुं छे तेमां पहेली वारमां तेने केटला बोल पकड़िया छे, तो तेने 14 बोल पकड़िया छे, तो अहींया आपणे लखीशुं 14। त्यार पछी बीजो प्रश्न छे, उर्मीए बीजी वारमां केटला बोल पकड़िया छे। तो उर्मी जे छे एने बीजी वारमां केटला बोल पकड़िया छे, 4 बोल पकड़िया छे। अहींया आपणे जवाबमां लखीशुं 4। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જીનલે બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે। જીનલે બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે, તો જીનલે પણ બીજી વારમાં 4 બોલ પકડ્યા છે, તો માટે આપણે અહીંયા લખીશું 4। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, ચોથો, રાકેશે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે। અહીંયા રાકેશ છે એને પહેલી વારમાં 17 બોલ પકડ્યા છે, અહીંયા આપણે લખીશું 17। ત્યાર પછી આગળનો પ્રશ્ન પાંચમો, ઉમંગ અને રાકેશમાંથી પહેલી વારમાં કોણે વધારે બોલ પકડ્યા છે, કેટલા। તો ઉમંગ અને રાકેશ એ બંનેમાંથી કોણે વધારે બોલ પકડ્યા છે। ઉમંગના 14 છે, જ્યારે રાકેશના 17 છે, તો આ બંનેમાંથી સૌથી વધારે બોલ રાકેશના કેટલા વધારે છે, 14 પછી 15, 16 અને 17, 3 બોલ વધારે છે, તો આપણે અહીંયા લખીશું રાકેશે પકડ્યા છે અને 3 બોલ વધારે પકડ્યા છે। ત્યાર પછી છઠ્ઠું છે, જીનલ અને હિતેશમાંથી બીજી વારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે, કેટલા। જીનલે બીજી વારમાં 4 બોલ પકડ્યા છે, જ્યારે હિતેશે 5 બોલ પકડ્યા છે, એટલે અહીં જીનલે હિતેશ કરતાં
કોણે ઓછા બોલ પકડ્યા છે? જીનલે ઓછા પકડ્યા છે, કારણ કે જીનલના ચાર છે ને હિતેશના પાંચ છે. તો જીનલે હિતેશ કરતાં એક બોલ ઓછો પકડ્યો છે. અહીંયા લખીશું જીનલ એક. ત્યાર પછી સાતમું, ઉર્મી અને રાકેશમાંથી બીજી વારમાં કોણે વધારે બોલ પકડ્યા છે? કેટલા? ઉર્મી અને રાકેશ. તો ઉર્મીના બીજી વારમાં કેટલા છે? ચાર, અને રાકેશના છે નવ. વધારે બોલ કોના છે? રાકેશના. કેટલા બોલ વધારે છે? પાંચ બોલ વધારે છે. તો અહીંયા લખીશું આપણે રાકેશ અને પાંચ. ઉમંગ અને જીનલમાંથી પહેલી વારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે? કેટલા? ઉમંગ અને જીનલ. તો પહેલી વારમાં કેટલા બોલ ઓછા પકડ્યા છે? અહીંયા ઉમંગના 14 છે અને જીનલના 15 છે. તો ઓછા બોલ કોના છે? ઉમંગના. કેટલા બોલ ઓછા છે? એક. તો અહીંયા લખીશું ઉમંગ અને એક. આગળનો પ્રશ્ન જોઈશું, કોણે સૌથી ઓછા બોલ પકડ્યા છે? તો સૌથી ઓછા બોલ કોને પકડ્યા છે આપણે અહીંયા જોઈશું. કુલના ખાનામાં હિતેશે સૌથી ઓછા બોલ પકડ્યા છે. તો અહીંયા લખીશું હિતેશ. કોણ જીત્યું છે? તો અહીંયા આપણે જોઈશું સૌથી વધારે જેને બોલ પકડ્યા હોય તે જીત્યું ગણાય. અહીંયા સૌથી વધારે બોલ રાકેશના છે 26, તો રાકેશ જીત્યો ગણાય. તો અહીંયા લખીશું રાકેશ. ત્યાર પછી આગળનું જોઈશું આપણે દાખલો. ઉદાહરણ સમજો અને સરવાળા કરો. અહીં આપણને 1 થી 30 સંખ્યા આપેલ છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલ છે, તો સરવાળો કરવાનો છે. 23 વત્તા ખાલી જગ્યા બરાબર 30. અહીંયા આ પ્રમાણે દાખલો આપેલ હોય તો આપણે કઈ રીતે ગણવું? તો અહીં આપેલ બંને સંખ્યામાંથી નાની સંખ્યા પછીથી ગણવાનું ચાલુ કરી મોટી સંખ્યા સુધી ગણવું. તો અહીં 23 અને 30 એમાંથી નાની સંખ્યા કઈ છે? 23 છે. તો 23થી લઈને 30 સુધી આપણે ગણીશું તો આપણને જે સંખ્યા એમાં ઉમેરવાની છે તે મળશે. તો અહીં 23થી 30 સુધી આપણે ગણીશું. તો 23 પછી 24 25 26 27 28 29 અને 30. તો અહીં આપણે ગણીશું કેટલી વચ્ચે સંખ્યાઓ આવે છે. 1 2 3 4 5 6 અને 7, એટલે કે 23માં 7 ઉમેરીશું તો જવાબ આપણને 30 મળશે. તો આ પ્રમાણે અહીંયા દાખલા ગણવાના છે. હવે પહેલો દાખલો છે, 12 વત્તા ખાલી જગ્યા બરાબર 20, એટલે કે 12માં આપણે કેટલા ઉમેરીએ તો 20 થશે. તો 12માં આપણે 8 ઉમેરીશું તો 20 થશે. ત્યાર પછી બીજો દાખલો છે, અહીં 14માં આપણે કેટલા ઉમેરીશું તો 25 આવશે જવાબ. તો આપણે 11 ઉમેરીશું તો અહીં 25 આવશે. હવે 13માં આપણે કેટલા ઉમેરીશું તો જવાબ આપણો 24 આવશે. તો અહીં આપણે 13ની અંદર 11 ઉમેરીશું તો 24 જવાબ આવશે. એ જ પ્રમાણે અહીંયા ચોથો દાખલો છે, 7 વત્તા ખાલી જગ્યા બરાબર 25. અહીં 7 વત્તા અહીં ખાલી જગ્યા છે એમાં કેટલા ઉમેરીએ તો આપણને 25 જવાબ મળે? તો અહીંયા 18 ઉમેરીએ તો આપણને 25 જવાબ મળે. અહીં આપણને જે અહીંયા ઉદાહરણ આપેલ છે એ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. અહીં 5મો દાખલો છે, ખાલી જગ્યા વત્તા 11 બરાબર 16. ખાલી જગ્યામાં એટલે કેટલી સંખ્યા હોય એમાં આપણે 11 ઉમેરીએ તો જવાબ આપણો 16 આવે. તો આપણે 5ની અંદર 11 ઉમેરીશું તો આપણને જવાબ 16 મળશે. ત્યાર પછી 6ઠો દાખલો છે, ખાલી જગ્યા વત્તા 9 બરાબર 23. તો અહીં આપણે કઈ સંખ્યામાં 9 ઉમેરીએ તો જવાબ આપણને 23 મળે? તો અહીં 14માં 9 ઉમેરીશું તો આપણને જવાબ
23 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈશું. 7મો, ખાલી જગ્યા વત્તા 18 બરાબર 26. તો આપણે અહીં 18માં 8 ઉમેરીએ તો આપણને જવાબ 26 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. 8મો દાખલો, ખાલી જગ્યા વત્તા 15 બરાબર 30. એટલે કે કઈ સંખ્યામાં આપણે 15 ઉમેરીએ તો જવાબ 30 મળે. તો 15માં આપણે 15 ઉમેરીશું તો જવાબ આપણને 30 મળશે. ત્યાર પછી 9મો દાખલો છે, 21 વત્તા ખાલી જગ્યા બરાબર 29. એટલે કે 21માં કેટલી સંખ્યા ઉમેરીએ તો આપણને જવાબ 29 મળે. 8 ઉમેરીશું તો આપણને જવાબ 29 મળશે. અહીં આગળનો દાખલો જોઈશું. 10મો, 18માં કેટલા ઉમેરીએ તો આપણને જવાબ 27 મળશે. અહીં 9 ઉમેરીશું તો આપણને જવાબ 27 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈશું. 11મો દાખલો, 6 વત્તા ખાલી જગ્યા બરાબર 17. એટલે કે 6માં કેટલા ઉમેરીશું તો આપણને 17 મળશે. તો 11 ઉમેરીશું તો 6ની અંદર 11 ઉમેરીશું તો આપણને 17 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈશું. 12મો, 17માં કેટલા ઉમેરીએ તો આપણને 30 જવાબ મળે. 17માં 13 ઉમેરીએ તો જવાબ આપણને 30 મળશે. ત્યાર પછી 13મો દાખલો, ખાલી જગ્યા વત્તા 13 બરાબર 18. કેટલામાં કેટલી સંખ્યામાં આપણે 13 ઉમેરીએ તો આપણને જવાબ 18 મળે. તો 13માં 5 ઉમેરીશું તો આપણને જવાબ 18 મળશે. આગળની સંખ્યા જોઈએ, 14. એ ખાલી જગ્યા વત્તા 7 બરાબર 20. તો અહીં 7માં એ કઈ સંખ્યાની અંદર 7 ઉમેરીએ તો આપણને જવાબ 20 મળે. તો અહીં 13માં 7 ઉમેરીશું તો આપણને જવાબ 20 મળશે. ત્યાર પછી 15મો દાખલો છે, ખાલી જગ્યા વત્તા 14 બરાબર 28. કઈ સંખ્યામાં આપણે 14 ઉમેરીએ તો જવાબ આપણને 28 મળે. તો 14માં 14 ઉમેરીશું તો આપણને 28 જવાબ મળશે. ત્યાર પછી 16મો દાખલો, ખાલી જગ્યા વત્તા 17 બરાબર 21. કઈ સંખ્યામાં આપણે 17 ઉમેરીએ તો જવાબ આપણને 21 મળે. તો 17માં 4 ઉમેરીશું તો 21 જવાબ મળશે. હવે ફરીથી આપણે અહીં એકવાર જે દાખલા છે તે જોઈએ કે કેટલી સંખ્યા ઉમેરવાથી તેનો જવાબ મળશે. પહેલું, 12ની અંદર 8 ઉમેરીશું તો જવાબ આપણને 20 મળશે. બીજો દાખલો છે, 14માં આપણે 11 ઉમેરીએ તો આપણને 25 જવાબ મળશે. ત્રીજો દાખલો, 13માં આપણે 11 ઉમેરીશું તો જવાબ આપણને 24 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ, 7માં આપણે 18 ઉમેરીએ તો આપણને જવાબ 25 મળશે. ત્યાર પછી 5મો દાખલો, 5માં આપણે 11 ઉમેરીશું તો 16 જવાબ મળશે. 14માં આપણે 9 ઉમેરીશું તો 23 જવાબ મળશે. ત્યાર પછી 8માં 18 ઉમેરીશું તો 26 જવાબ મળશે. 15માં 15 ઉમેરીશું તો આપણને જવાબ 30 મળશે. ત્યાર પછી 21માં 8 ઉમેરીશું તો આપણને 29 જવાબ મળશે. ત્યાર પછી 18માં 9 ઉમેરીશું તો આપણને જવાબ 27 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈશું, 6માં 11 ઉમેરીશું તો આપણને જવાબ 17 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ, 17માં 13 ઉમેરીશું તો 30 જવાબ મળશે. ત્યાર પછી 5માં 13 ઉમેરીશું તો 18 જવાબ મળશે. 13માં 7 ઉમેરીશું તો આપણને જવાબ 20 મળશે. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ, 14માં 14 ઉમેરીએ તો આપણને જવાબ 28 મળશે. ત્યાર પછી આગળ 4માં 17 ઉમેરીશું તો આપણને જવાબ 21 મળશે.